कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत देव्यः प्रणमो अरहंताणं प्रणमो सिद्धाणं प्रणमो आयरियाणं प्रणमो अज्जायाणं प्रणमो लोये सवसाहुणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणाम जैनम जयतु शासनम जैनम जयतु शासनम जैनम जयतु शासनम। एक 10-15 मिनट आपणे पहेला स्वरूप संबोधन स्तोत्र जे आपणो विषय चाले छे एना अंगे लेशु, पछी अर्धी एक कलाक आजना गुरुदेवश्रीना व्याख्यान अंगे आपणे चर्चा करशुं। मंगलाचरण छे स्वरूप संबोधन नो, मुक्ता मुक्तैक रूपो यः कर्म विहि संविदादिना अक्षयं परमात्मानं ज्ञानमूर्तिर्नमामितम् कर्मों से जो सदा मुक्त है पूर्ण ज्ञान से सदा मुक्त उस अविनाशी ज्ञान मूर्ति प्रभु को वंदन है विनय सुयुक्त द्रव्य भावनो कर्म जन्य संसार भ्रमण से जो है मुक्त दर्शन ज्ञान अनंत वीर्य सुख आदि गुणों से सदा मुक्त पढ़ स्वरूप संबोधन स्वामी आत्मज्ञान वैभव पाऊं प्राप्त अनंत चतुष्टय करने निज स्वरूप को ही ध्याऊं निष्कलंक अकलंक देव ने रचा स्वरूप संबोधन शास्त्र कर्म शत्रुओं को क्षय करने दिया ज्ञानियों को ब्रह्मास्त्र। शुं गायो आपणे? ज्ञानी जीवो ने कर्म शत्रुओ ऊपर विजय प्राप्त करवा माटे निष्कलंक अकलंक देवे स्वरूप संबोधन स्तोत्रना बहाने ब्रह्मास्त्र आप्यू छे। रामायण महाभारत नी लड़ाईओ वगदे टीवी मा रामानंद सागर टीवी मा आपणे नथी ओरो ब्रह्मास्त्र छोड़े अने फलानु अग्न्यस्त्र छोड़े अने केवा केवा ब्रह्मास्त्र ब्रह्मास्त्र क्यारे पाछू नहीं फरे ई सर्वनाश करीने ज जंपे एमा स्वरूप संबोधन स्तोत्र शास्त्र ब्रह्मास्त्र छे। केवा केवा अघरा शब्दों स्वरूप संबोधन स्तोत्र शास्त्र ब्रह्मास्त्र छे।
બહુ અદભુત છે આ. ઓલી પુસ્તક ની આત્મકથા ની વાત હું ઘણી વખત કરું છું ને, આમાં ધોરણ 12 માં છે એ પાઠ, કાલે જ મેં ભણાયો. વળી પાછું એ પ્રકરણ બધું રિપીટ થયું. પહેલાના જમાનામાં તાડપત્રો હતા, તો તાડપત્રો આમ થપ્પી કરીને લાઇબ્રેરીમાં કબાટમાં નહીં, એક ઉપર એક એક ઉપર એક પુસ્તકો આપણે મૂકીએ, તો તાડપત્ર તો સાવ પાતળા સ્કેલ જેવા હોય, સ્કેલ હોય ને સ્કેલ જેવડી પાતળી, તો એવી રીતે આવડાવડા હોય, 4-5 ઇંચ જ હોય, જાજા ન હોય, અને એક ઉપર એક એક ઉપર એક એક ઉપર એક એમ એમ થપ્પી થપ્પી મારી હોય, આવડા આવડા સમજો 8-10-12 તાડપત્રો હોય, એમાં 5-50 તો ગ્રંથ આવી જાય આવડા તાડપત્રોમાં. હા, કોઈ કેવડા આવડા આમ લાંબા, આવડા લાંબા હોય, હા માંડ સમજો ને કે 12 ઇંચ કે 18 ઇંચ ના હોય, 18 ઇંચ આમ લાંબા, લાંબા લાંબી સ્કેલ નથી આવતી એવડી, એવડી જ પોળી. હવે પહેલાના જમાનામાં કેવું હતું કે તાડપત્રો ગ્રહસ્થ ભેગા કરે અને પછી બે કાના પાડીને એમાં દોરી પરોવીને રાખે, ગાંઠ બાંધીને. એ ગ્રંથ પુસ્તક એમ કહે છે પોતાની આત્મકથામાં, પહેલાના જમાનામાં હું તાડપત્ર સ્વરૂપે હતો, મારામાં કાણા પાડી દોરો પરોવીને ગાંઠ બાંધીને રાખતા. સંસ્કૃતમાં ગાંઠને ગ્રંથ કહેવાય, ગાંઠ બાંધવામાં આવતું, માટે મારું નામ ગ્રંથ પડ્યું. હજી બે વાતો સાંભળો, બહુ માર્મિક છે. હવે એ તો પ્રાચીન કાળની વાત છે થઈ ને, જૂના કાળની વાત થઈ, અને હવે તો બધા કોમ્પ્યુટરાઇઝ બુકડા આવે ને, બધા બાઇન્ડિંગ કરેલા છપાયેલા, એમાં ક્યાંય કાણા વાણા આપણને દેખાય જ નહીં. પણ એ પુસ્તક શું કહે છે ખબર, જો કે એ ગ્રંથ સ્વરૂપે હું પહેલા હતો, પણ મારા પાનાએ પાનાએ, એવું લખ્યું છે, દરેક પાના દીઠ ઘણા બધા શબ્દો ગૂંથવામાં આવે, વિચારો ગૂંથવામાં આવે, ગૂંથવામાં આવે, સમજાય છે, ગૂંથવામાં, ઓલા ભરત કામ નથી કરતા, ગૂંથણીના કામ, તો મારામાં શબ્દો ગૂંથવામાં આવે, અંકિત કરવામાં આવે, મારામાં વિચારો ગૂંથવામાં આવે, મારામાં પાને પાને વિચારોની ગૂંથણી કરવામાં આવે, એટલે હું અત્યારે ગ્રંથ નામે જ ઓળખાવું છું. બે વાત થઈ, ત્રીજી અને બહુ અગત્યની વાત, જો કે મારું નામ ગ્રંથ છે પણ હું બોલતો નથી. બહુ સરસ વાત છે, સાંભળજો, શબ્દે શબ્દ મારામાં હોવા છતાં હું શબ્દાત્મક નથી, હું નિશબ્દ છું, એમ આવે છે. ગ્રંથ બોલે, શાસ્ત્ર બોલે, તો શબ્દો તો છે મારામાં, જો ગજબનું, એવું લાગે જાણે કે કેવળ જ્ઞાન. હા, એટલે કેવળી કદી બોલે નહીં, જાણે બધું, પણ એમ કોઈ દી કહે નહીં કે હું બધું જાણું છું. કેવળી ક્યાં કહે, સ્વરૂપે ડૂબેલા, હાથ જોડો બધા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા. જિનેન્દ્ર ભગવાન ની પૂજતા જ એ છે કે જાણે છે બધું પણ ડૂબેલા હોય છે પોતાનામાં, જાણે છે બધું, ઈ એમની સર્વજ્ઞતાની પરાકાષ્ઠા. શું સમજાય છે, ફરીથી બોલું છું અને હવે એક જ વાર બોલું છું, હા ધ્યાનથી સાંભળો, જાણે છે બધું ઈ એમની સર્વજ્ઞતાની પરાકાષ્ઠા. લાલુભાઈ નો બહુ પ્રિય શબ્દ, લાલચંદભાઈ નો બહુ પ્રિય શબ્દ, પરાકાષ્ઠા, પરાકાષ્ઠા બહુ બોલે, કે જાણે છે બધું એ સર્વજ્ઞતાની પરાકાષ્ઠા, પણ પોતાના સ્વરૂપમાં જ ડૂબેલા રહે છે, અન્ય ક્યાંય પદાર્થોમાં દ્રષ્ટિ નથી હોતી, વિતરાગતાની પરાકાષ્ઠા.
કીધું તું એક જ વાર કહીશ, પકડી લીધા પોઈન્ટ? હા, સમજાય છે? આવું આ સ્વરૂપ સંબોધન સ્તોત્ર છે, મારે વાત એ કરવી છે. તો આને બ્રહ્માસ્ત્ર નહીં કહીએ તો શું કહીએ? સ્વરૂપ સંબોધન સ્તોત્ર ને બ્રહ્માસ્ત્ર નહીં કહીએ તો પછી શું કહીએ? હા, આવું આ અદભુત સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જિનવરા. એક જ પંક્તિ કાફી છે, એક જ લીટી કાફી છે સર્વજ્ઞતા અને વિતરાગતાને સ્પર્શવા માટે, પ્રતીતિમાં લેવા માટે. અર્થાચાર આ જ છે. સમ્યક જ્ઞાનની આરાધનાના 8 અંગ છે, જેમ સમ્યક દર્શનની આરાધનાના પણ 8 અંગ છે ને, એમ સમ્યક જ્ઞાનની આરાધનાના પણ 8 અંગો છે. પુરુષાર્થ સિદ્ધિ પાયમાં વ્યંજનાચાર યાદ આવે છે, અર્થાચાર, ઉભયાચાર, વિનયાચાર, અનિન્નવાચાર, ઉપધાનાચાર, કાલાચાર. સુરત વાળા શબ્દો સાવ નવા લાગતા હશે ને? હા, લાગે જ ને, કેમ નહીં લાગે? કોઈ દી સાંભળ્યું ન હોય. વ્યંજનાચાર, વ્યંજનાચાર એટલે શબ્દાચાર, વ્યંજન એટલે શબ્દો. સ્વર વ્યંજન નથી કેતા આપણે વર્ણમાલામાં, સ્વર અને વ્યંજન. હા, ઓવેલ્સ અને કોન્ટોનેન્ટ્સ, સ્વર અને વ્યંજન એ બધા એને અક્ષરોને શબ્દાચારના સંદર્ભમાં જીનવાણીમાં જ્યાં શું લખ્યું છે એ બરોબર વાંચવું. હા, એક જો હું આ દ્રષ્ટિએ પણ આની બારીકાઈ બહુ જોતો હોઉં છું. હવે જે ગાથા શરૂ કરી ને આજે ગુરુદેવશ્રીએ, 33મી ગાથા જે ચાલુ કરી, 33મી ગાથા, ધ્યાન આપજો. એમાં એક શબ્દ આવ્યો ગુણમય. શબ્દ શું આવ્યો? ગુણમય, બરાબર. હવે ગુણમય નો આપણે સર્વસામાન્ય શું અર્થ કરીએ? કે અનંત ગુણો નો ગોદામ, ગુણોથી સહિત, બરાબર. હવે એનો અર્થ બ્રહ્મ દેવ દત્ત સૂર્યે શું કર્યું છે એ તમને ધ્યાન અપાવું. જો બધા એનો જોજો, આમ તમારો આમ રોમ રોમ પુલકિત થઈ જાય. સંસ્કૃતમાં ટીકા કાઢો 385, 385. વળી પાછું બંધ કરીશ, સ્વરૂપ સંબોધન લઈશ, પછી વાત કરીશ. જો ઉપર સૌથી ઉપરની લીટી મૂળ ગાથાનો શબ્દ છે, અપ્પા ઇત્યાદિ, પહેલી જ લીટીમાં જો છે, મળ્યું. હા, એમાં જો સાવ છેલ્લે છેલ્લે, એટલે પહેલી લીટીમાં છેલ્લે ગુણમઉ, ગુણમઉ શબ્દ છે અપભ્રંશમાં. એટલે એનો સીધે સીધો અર્થ થાય ગુણમય. આમ એનો સંસ્કૃતમાં પણ અર્થ છે ગુણમય. નીચે અપભ્રંશની ગાથામાં નીચે છાયામાં જોઈ શકો તમે, આ 384 પાના ઉપર નીચે સંસ્કૃતની બે લીટી, અપભ્રંશની મૂળ ગાથા એની નીચે પછી સંસ્કૃતમાં લખેલો હોય. જો શાસ્ત્ર જેની પાસે હોય એને ટપો પડશે, ધ્યાન રાખજો. હા, એ હવે શાસ્ત્રો રાખવા નહીં રાખવા એ જવાબદારી તમારી, મગજમારી હું કરું છું. હા, એટલે ગુરુદેવશ્રી પણ વારે વારે ઠપકો આપતા હોય, સામુ છે કે નહીં પુસ્તક, જો આમુ છે કે નહીં જો, કાલે પરમ દિવસો તો 2-3 વખત ઠપકા આપ્યા છે ને, શબ્દ શાસ્ત્રમાં જો, એમ જો આમાં શું કહે છે, ગુણમયમ. જો એનો પ્રાકૃતની સામે સંસ્કૃતમાં લખ્યું છે ગુણમયમ, એના પછીની પંક્તિ હું 2 વખત વાંચું છું, અર્ધી જ પંક્તિ, ધ્યાનથી જો. કેવલ જ્ઞાનાદિ અનંત ગુણ નિર્વૃત્તમ, ગુણમય નો અર્થ છે. ફરી એક વાર, કેવલ જ્ઞાનાદિ અનંત ગુણ નિર્વૃત્તમ. પહેલા મને આંગળી ઊંચી કરીને બતાવો, લીટી મળી બધાને? બીજી લીટીમાં જેની પાસે શાસ્ત્ર છે એ જોજો બરાબર. હા, પીડીએફ ફાઇલ હશે તો જોજો અને લખી રાખજો. પીડીએફમાં તો શું લખવાના એમાં? હા, હાર્ડ કોપી ગ્રંથ સાથે હોવો જ જોઈએ, ન હોય તો નોટબુકમાં લખો, ડાયરીમાં લખો. હવે સાંભળો એનો અર્થ શું થયો.
केवल ज्ञान आदि એટલે ઓલો કેવળ જ્ઞાન નહીં કાર્ય પરમાત્મા રૂપ જે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એની વાત નહીં ઓન્લી જ્ઞાન એમ લેવાનું કેવળ જ્ઞાન હા માત્ર જ્ઞાન એના માટે ટોડરમલજી સાહેબનો એક બહુ સરસ શબ્દ છે નિહી કેવળ જ્ઞાન નિહી કેવલ જ્ઞાન ની પછી બે મીંડા નિહી કેવલ જ્ઞાન માત્ર જ્ઞાન તો કહે છે કેવળ જ્ઞાનાદી અનંત ગુણ નિર્વૃત્તમ નિર્વૃત્ત એટલે થાય છે રચાયેલો શું સમજા હા સોનાના ઘરેણા સેના વડે રચાયેલા હોય છે સોની નહી સોનું સોનાના ઘરેણાઓ સોનાથી જ ઘડાયેલા હોય છે હા અને બગસરાના ઘરેણા બેન્ટેક્સ ના એ બધા બેન્ટેક્સ વાળા સમજાય છે ચાંદીના ચાંદી વડે ચાંદી વડે ચાંદી થી એમ માટીના ઘડામાં માટીની જ રચના છે માટીનો ઘડો એ માટીનો ઘડો સેનાથી ઘડાયેલો છે માટીથી ઘડાયેલો છે ખ્યાલમાં આવ્યું એમ જ્ઞાનમય આત્મા સેનાથી ઘડાયેલો હોય છે ને ગજબની વાત આત્મા રૂપી ઘડો જ્ઞાન રૂપી ગુણો વડે જ ઘડાયેલો છે એટલે જ્ઞાનાદી અનંત ગુણોનું ઘડતર એનું નામ આત્મા એવું નથી સાંભળો હવે બંધ કરો હવે જરૂરત નથી પછી જયારે છેલ્લે વાત કરીશ ત્યારે એવું નથી કે ખાલી ગુણી છે અને એ ગુણીમાં કોથળામાં આપણે ઘઉં અને ચોખા ભરી લીધા છે એવું ગુણમય નથી એ ગુણથી જ બનેલો છે કેમકે ગુણ ઈ વૈભવ છે જો ત્રણ શબ્દો બોલું છું બહુ ધ્યાનથી સાંભળો દ્રવ્ય ગુણ અને પર્યાય માટે દ્રવ્ય માટે શબ્દ છે ચેતન ચેતન ગુણ માટે શબ્દ છે ચૈતન્ય અને પર્યાય માટે શબ્દ છે ચેતના તો ચેતન ચૈતન્યમય ગુણો વડે પરિણમતો હોય છે ઈ એની ચેતના એટલે ચેતનમાં ચૈતન્ય છે અને ચૈતન્યની ચેતના હોય છે ચેતન ચૈતન્યમય છે અને ચૈતન્યની ચેતના હોય છે પકડાય છે વાત હા હવે એને બીજી ભાષામાં કહીએ તો દ્રવ્ય ગુણમય હોય છે અને ગુણો વડે એની અવસ્થાઓ થાય છે પર્યાયો થાય છે દ્રવ્યમાં ગુણો હોય ખરેખર દ્રવ્યમાં ગુણો હોય એ વ્યવહારની ભાષા છે દ્રવ્ય ગુણમય છે શું સમજાય છે દ્રવ્ય ગુણમય છે અને પ્રતિપળ પ્રતિ સમયે પરિણમતી એની દશા એ પર્યાય છે હા આવું આ દ્રવ્ય ગુણ અને પર્યાયનું બંધારણ કેટલો અઘરો શબ્દ આવ્યો એમાં ગુણમય હા ગુણો વડે રચાયેલો છે વાહ એમાં ગુણો છે એમ કહેવું એ બહુ સ્થૂળ વ્યવહાર છે ભેદની ભાષા છે એમાં ગુણો છે એમ નહીં એ પોતે ગુણમય છે બહુ ગંભીર ગહેન આખો આ દ્રવ્ય ગુણ પર્યાય નો વિષય ખરેખર આ રત્નત્રય નો માર્ગ આ રત્નત્રય ની જે ચર્ચા મોક્ષ માર્ગ ની એ જ બહુ ગંભીર છે મને બે ત્રણ વિચારો આવ્યા ગઈકાલે કે પરમાત્મ પ્રકાશ ના આલોકમાં મોક્ષ નું ફળ અને મોક્ષ નો માર્ગ શું કીધું
મોક્ષ, મોક્ષ નો ફળ અને મોક્ષ નો માર્ગ, આને તમે વિચાર કરો ને તો આ 30 ગાથાઓ જે થઈ એ બધી 30 ગાથાઓની મીમાંસા એમાં આવી જાય. અને એ હજી ભેદ રત્નત્રય ની અપેક્ષાએ 30 ગાથા પછી તો અભેદ રત્નત્રય નો વિષય પ્રારંભ થયેલ છે. હવે થયેલો છે પ્રારંભ 33-34. હવે જે ગાથાઓ આગળ આવશે 8 ગાથાઓ અભેદ રત્નત્રય વાળી, 38 ગાથાઓ થઈ. આમ તમે જુઓ તો 30 અને 8, 38 ગાથાઓ. હવે આપણે 4-6 દિવસ સ્વાધ્યાયમાં હોઈએ નહીં, ગેરહાજર હોઈએ, સાંભળ્યું જ ન હોય, પછીના પંડિતજીના સ્વાધ્યાયમાં બેઠા હોય તો ગુરુદેવશ્રીમાં બેઠા ન હોય, આગળ પાછળ ક્યાંય ગેરહાજરી હોય. હવે 38 ગાથાઓનો આખો આ સળંગ વિષય, કેટલો મંથન નો વિષય છે, વિચારજો ભાઈ. પોતપોતાના ભાગ્ય પ્રમાણે છે આ તો. ચલો આપણે આની થોડીક વાત કરીએ, પછી એમાં 2-3 તો શું ઘણા બધા રહસ્યો છે, સમયની મર્યાદામાં રહીને જેટલું થાય એટલું લેશું આપણે. કે હું ભલે ને હું બોલું છું કે આ ભાવનાનો માર્ગ છે, ભાવુકતાનો માર્ગ નથી, પણ 10-10, 20-20, 10-25, 25 સુધી હું ખેંચું છું કે મારે 12 વાગે જવાનું હોય એટલે નિશ્ચિંત થઈને બેઠો હોઉં છું, પણ એ મારા માટે જ ઘણી વાર બહુ દુઃખનું કારણ બને છે. હું જાણું છું એ વાતને, પણ એ હવે ભાવુકતા ન થવી જોઈએ. દેહની સ્થિતિ, શરીરની સ્થિતિ, બાકી તો અવસર હશે આપ સૌ પાસે તો ઘરે આ ગ્રંથ કાઢીને બેસજો અને ખૂબ ગુરુદેવશ્રીની સાથે વાર્તાલાપ કરજો. જો આ રત્નત્રયના માર્ગના સંદર્ભમાં 16મી ગાથા આપણે છેલ્લે લીધી, ઇતિદમ સર્વમ આલોચ્ય સૌસ્થે દોસ્થે ચ શક્તિતઃ આત્માનં ભાવયેત નિત્યં રાગ દ્વેષ વિવર્જિતમ. બહુ સરળ ગાથા છે. ઇતિ ઇદમ સર્વમ આલોચ્ય, પહેલી ગાથા થી લઈને 15મી ગાથા સુધીની વાત છે. 35-40 સ્વાધ્યાય થયા આપણા, બહુ ડિટેલમાં આપણે ડેપ્થમાં ઉતરીએ છીએ. જીવનમાં તો આવા શાસ્ત્રોનો એક વખત સ્વાધ્યાય સભામાં થાય, કે વારે વારે તો નહીં થાય. તમારી ફરમાઈશો પણ હોય, સાહેબ આ લેજો અને ઓલું લેજો અને ફલાનું લેજો, અને મારી પણ વ્યક્તિગત ઈચ્છા હોય કે બીજા ગ્રંથો આપણે લઈએ. કાલે જ મેં રાત્રે નહોતું કીધું તત્વજ્ઞાન તરંગિણી નો સ્વાધ્યાય લેવાના બહુ ભાવ છે, પણ આ ભાવ તો મેં 4-5 વર્ષ પહેલા જ વ્યક્ત કર્યા છે, પણ વારો નથી આવતો. ગ્રંથ નો નહીં, આપણો. એક મુમુક્ષુ હતા આપણા, જો એમના કદાચ શ્રીમતી સાંભળતા હશે, એક વાક્ય મેં બોલ્યો તો વર્ષો પહેલા સ્વાધ્યાયમાં, એને બહુ સ્પર્શી ગઈ હતી વાત. મારી પાસે સમય હોય છે ત્યારે મારો વારો હોતો નથી, અને મારો વારો આવે છે ત્યારે મારી પાસે સમય હોતો નથી. કઈક અંદરમાં સ્પર્શે છે વાત, કઈક મગજમાં ફરી વળે છે. શું કીધું? મારી પાસે સમય હોય છે ત્યારે મારો વારો નથી હોતો, અને મારો વારો જયારે આવે છે ત્યારે મારી પાસે સમય નથી હોતો. આ કરુણતા આપણા સૌની સાથે છે. સમય હોય ત્યારે સ્વાધ્યાય કરવાના ભાવ ન હોય, અને સ્વાધ્યાય કરવાના ભાવ હોય ત્યારે સમય ન હોય.
બોલો, જેમ નરકના નારકીઓ બધા દુખી પશુ પીડા પામેલા, સ્વર્ગના દેવો બધા લોભાસક્ત. ટોડરમલજી સાહેબ આમ લખ્યું છે સમ્ય જ્ઞાન ચંદ્રિકાની ટીકામાં. તમને મેં જે પીડીએફ મોકલેલા છે ને સત્તા સ્વરૂપમાં, એમાં એ સમ્ય જ્ઞાન ચંદ્રિકાની પીઠિકા છે. એમાં 5 ગ્રંથો છે જુદા જુદા. આપણે તો મૂળ સત્તા સ્વરૂપ જ લેવાનું છે 60-70 પાનાનું. બેન જોશનાબેન, અને આ જે સત્તા સ્વરૂપ ગ્રંથ છે, સાંભળો તમારી જાણકારી માટે, બધાએ ધ્યાનથી સાંભળો, આ સત્તા સ્વરૂપ ગ્રંથ ઉપર ગુરુદેવશ્રીએ સંવત 2000 માં પર્યુષણ પર્વમાં પ્રવચનો લીધા હતા. 10 લક્ષણના દિવસોમાં, આરાધનાના દિવસોમાં ગુરુદેવશ્રીએ એના ઉપર વ્યાખ્યાનો કર્યા છે સત્તા સ્વરૂપ ગ્રંથ ઉપર. બહુ અદભુત પ્રવચનો છે, ખૂબ એમાં વિષય ભરેલો છે. વસ્તુ વ્યવસ્થા, સર્વજ્ઞ ભગવાનની સત્તા, ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વનું નિરાકરણ, દુર્લભતાની વાત. એ દુર્લભતાની વાત તો આપણે થઈ ગઈ પૂરી ગઈકાલે. હા, ખ્યાલમાં આવ્યું? સર્વજ્ઞની સત્તા, સર્વજ્ઞતાની સત્તા આજે આવવાના ને રાત્રે તમે લોકો બધા સ્વાધ્યાયમાં બેસવાના ને. હા, એમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરતા પહેલા 51 વાતોની સત્તા સિદ્ધ કરશે. કેટલી? 51 બાબતો. બોલો ભાગચંદજી પંડિતજી, ધર્મ, સુધર્મ, કુધર્મ, ગુરુ, કુગુરુ, સુગુરુ, સ્વભાવ પર્યાય, વ્યંજન પર્યાય, અરે દુનિયાભરની બાબતોની લાંબી લિસ્ટ આપી છે. પુણ્ય પાપ આ બધાની સત્તા છે કે નહીં વિચાર કરો પેલા. સત્તા છે ને તો એ સત્તાને સ્વીકારવું જોઈએ કે નહીં. વસ્તુ વ્યવસ્થા છે કે નહીં એ આજે હું આજે રાત્રે આપવાનો છું લિસ્ટ આપ સૌને. 51 બાબતો છે, 51 બાબતો. હા, જો આ 51 બાબતમાં એક પણ બાબત પર શ્રદ્ધા જો ન હોય તો આપણા જેવા નાસ્તિક કોઈ નથી. અને સર્વજ્ઞ ભગવાનને માનનારની શ્રદ્ધા આ 51 બાબત ઉપર હોય છે. કેમ કે કહ્યું કોણે છે? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. હા, આવું છે ભાઈ, આ પોપાભાઈ નું રાજ્ય નથી. બહુ શાંતિથી સાંભળવા જેવું, વાંચવા જેવું. નાનકડી ચોપડી ઉપર ગુરુદેવશ્રીએ પર્યુષણ પર્વના દિવસોમાં, ક્યારે? જયારે મેદની હોય બધી, હજારો જીવો ત્યારે પણ આવતા, એમની વચ્ચે આ ગ્રંથ નો સ્વાધ્યાય ગુરુદેવશ્રીએ લીધો હતો. સત્તા સ્વરૂપ. રામજીભાઈ ટીકા એ સંપાદન પણ બહુ સરસ કર્યું છે, પ્રસ્તાવના ખૂબ સારી છે. થોડોક સમય કાઢીને વાંચો. હા, હું આવી નાની નાની ચોપડી લઈને બેસું, 2-3 બેઠકમાં આખી ચોપડી પૂરી કરી નાખું, આખી ચોપડી. બહુ એકાગ્રતાથી બેસવો જોઈએ ભાઈ, એમાં પોતાનું આત્મકલ્યાણ અંતર્ગર્ભિત છે. કોઈના માટે નથી આ, અને હું તમને રાજી કરવા માટે નથી કહેતો, હું મારા આત્માને રાજી કરવા માંગુ છું. ખ્યાલમાં આવ્યો? તો આમાં સ્વરૂપ સંબોધનમાં એમ કહે છે, આ રીતે આલોચ, સાંભળજો, આલોચ એટલે આલોચન કરીને, આલોચન કરીને એટલે ચિંતન મનન કરીને. કેટલો સરસ શબ્દ છે! આપણે આલોચના પાઠ બોલીએ ને, આલોચના પાઠ, તો એ આલોચના પાઠ ને આપણે ઓલા દોષો સાથે કનેક્ટ કરી દીધા છે. હા, ભૂતકાળના દોષો નો ત્યાગ, એ પ્રતિક્રમણ, ભવિષ્યના દોષોનો સ્વીકાર અને ત્યાગ, એ પ્રત્યાખ્યાન, અને વર્તમાનના દોષોનો ત્યાગ, એ આલોચના. એવું નથી હોતું, આલોચનાત્મક અધ્યયન હોય છે. હા, હિન્દી સાહિત્યના સૌથી મોટા આલોચક હતા હરિશંકર પરસાઈ.
रामचंद्र शुक्ल हजारी प्रसाद द्विवेदी आ बदा मोट मोटा गजाना मोटा मोटा आलोचनात्मक अध्ययन करवा वाला कंपेरिटिव स्टडी आलोचनात्मक एले सारा सार अंगे विचार करना रहे। ख्याल में आवे छे हाँ अपना गुजराती साहित्य में उमाशंकर जोशी कवि मोटा कवि कलापी अने पार विनाना बदा गद्य लेखको चुनीलाल मांडविया हाँ चुनीलाल मड़िया बोलो आवा आवा मोटा मोटा गजाना बदा हाँ समझाए छे मुंशी मुंशी एटले गुजराती ना लेखक था बोलो मुंशी प्रेमचंद जुदा आउ छे समालोचनात्मक आलोचनात्मक एटले एना गुण दोषोनी व्याख्या विगतवार करवी सतर्क करवी एनो नाम समालोचना। तो अहीं आलोच्य शब्द छे आलोच्य एटले सारा सार विचारीने सुखमां अने दुखमां शुं कहे छे प्रतिकूलता अनुकूलता उदयाधीन परिस्थिति आत्मा भावेत नित्यम पोताना त्रिकाल स्वरूप आत्मा ने भावु जो ये। बस आटलो हूँ वाक्य बोलो ने मने तो आज आखो गुरुदेवश्री नु प्रवचन मगज में पड़े छे आत्म स्वरूप ने ध्यावे छे वाह 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 हाँ स्वरूप आत्म स्वरूप ने ध्यावे छे एना उपर त्रण पाना सुधी गुरुदेव श्री बोलिया छे आजे त्रण पाना सुधी कितनी गंभीरता छे विचार तो करो हाँ एमा पछी केवा केवा तर्को आयपा हूँ हमने ये वांछी ने बतावी तमने जो के रत्नत्रय ने पण आत्मानो स्वरूप केवाय एमा रागादिगना अभावनी अपेक्षाए विकारना अभावनी अपेक्षाए निर्विकार परिणमनो ने आत्मानो स्वरूप कहेवाय पण खरेखर ही पर्याय छे त्रिकाल आत्मानो स्वरूप त्रिकाल आत्मानो स्वरूप केटलो जोर देता था गुरुदेवश्री एना ऊपर पकड़ाय छे वात पकड़ाय छे हा आजना प्रवचन नु केवल अढ़ी त्रण पाना मा तमे जो जोई आत्म स्वरूप ने ध्यावे छे ये आत्म स्वरूप एटले शुं समझाई छे विकार नी तो वात ज नहीं राग नी तो वात ज नहीं पर नी तो वात ज नहीं अरे रत्नत्रय रूप परिणाम ने पण अभेद भावे आत्म स्वरूप कहेवामां आवे छे ये आत्म स्वरूप नथी ये पर्याय छे ये गुणो छे गुण भेद छे पर्याय छे निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र पण छे शुं पर्याय छे कि नहीं हाँ सम्यक सुदर्शन ज्ञान चारित्र गाथा आवे छे मोक्ष पावड़ मां सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र ने तप आ बधी सब आत्मा की अवस्थाए आत्मा ही है शरण ये आत्मानी अवस्थाओ छे एटले आत्मा शरण छे अवस्थाओ नहीं जो जीवन धन्य बनी जाए आ गुरुदेव श्री ना प्रवचनो एटली बारीकाई थी मनोयोग पूर्वक सांभळो तो हाँ तो अहीं तो एक भावना नी वात छे आत्मानं भावे आत्मानी भावना स्वरूपनी भावना हाँ नित्यम राग द्वेष विवर्जितम राग द्वेष थी रहित अरे आजे जे 33मी गाथा लीधी ने 33मी जे मैं गुणमयी नी वात करी एमा एक शब्द आवे छे निर्मल ई निर्मल नो अर्थ आवु कर्यु छे निर्मल एटले आपणे शुं कहीए निर्मल पण एमा लख्युं छे द्रव्य कर्म भाव कर्म नो कर्म ई मल छे अने मल थी रहित एनुं नाम निर्मल ने आ बधुं परमात्म प्रकाशमां आपणे जोई गया छे हा याद आवे छे परमात्म प्रकाश मां परमानंद स्तोत्र मां परमानंद स्तोत्र मां आपणे वांची गया था हा जो तमने एक श्लोक बताऊं परमानंद स्तोत्र नो आवुं छे जिनागम मां गम्मे ते शास्त्र वांचो गम्मे ते शास्त्र आपणे वांचीए तो
तो त्यांथी आ एक ज वात उभी थाय। ख्याल में आयु गम्मे ते आपणे शास्त्र वांचीए। जो परमानंद सोत्र छे तमारी सामे वांचू छु। जो जो आठमो श्लोक जो आठमो। द्रव्य कर्म मलैर्मुक्तम भाव कर्म विवर्जितम नो कर्म रहितम सिद्धम निश्चयेन चिदात्मकम। आयु द्रव्य कर्म मलैर्मुक्तम। द्रव्य कर्म रूपी मल थी मुक्त भाव कर्म थी विवर्जित अने नो कर्म थी रहित सिद्धम निश्चयेन सिद्धम परमार्थी सिद्ध जे मारो भगवान आत्मा छे चैतन्यमय छे एना माटे एक शब्द आयो परमात्म प्रकाश मां निर्मल। बोलो हाँ हाजी एक थोड़ी बात करो तमने आगळ एक श्लोक आवेलो ई श्लोक मां पण एवी ज वात हती। जो आ चिदानंदमयम शुद्धम निराकारम निरामयम। आ श्लोक अनंत सुख संपन्नम सर्वसंग विवर्जितम। जो चिदानंदमय शुद्ध निराकार अने निरामय आ विशेषण आवी रीते छे। थोड़ा बधु स्मरण मां राखवानुं याद राखवानुं पहेला हा भणेलुं बधु भूली नहीं जवानुं। तमारी पासे पीपीटी पण मैं करी मोकळी छे हा तमे वारंवार जोजो रोज सामायिक नी जेम आ श्लोक નો પાઠ આપણે કરવો જોઈએ બરોબર। તો રાગ દ્વેષથી રહિત એવી આત્માની ભાવના કરવી જોઈએ। ચલો 17મી ગાથા 17મો શ્લોક લેશો। કશાય રંજિતમ ચેતઃ તત્વમ નૈવ અવગાહતે નીલી રક્તેમ્બરે રાગો દુરાધેયો હિ કુંકુમઃ। બહુ મસ્ત શ્લોક છે। राग द्वेष कषायों से रंगा हुआ मन आत्मा के शुद्ध स्वरूप को नहीं विचार पाता। बहुत सरल छे श्लोक। कषाये रंचितम चेतः कषायोति खरडायेलो चित्त तत्वम नैवावगाहते तत्वनी अवगाहना करी न सके। अरे चित्त मा राग होय द्वेष होय कषाय होय दुनिया भर नो भार हो बोलो ई निर्भर थाय। अहिया तमे बैठा छो स्वाध्याय मा अने दूध नु तपेलू देखातो होय दूध गरम करवानो होय तमे विचार तो करो। अहिया स्वाध्याय मा बैठा छो वच्चे दूध वालो आवी जाय अने दूध मूकीने वयो जाय दूध बोलो तपेलू भरेलू मूकेलू छे बारणा पासे केक बिलाड़ी ने आवी जाय केक बिलाड़ी ने आवी जाय केक बिलाड़ी ने आवी जाय। अच्छा बीजो विकल्प હલો 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 સ્વાધ્યાય પૂરું થઈ જાય તો સારું કેમ કે ગરમ કરવું છે ગરમ ન કરીએ તો બગડશે ગરમ ન કરીએ તો બગડશે। હા હમણાં 50-100 રૂપિયાના ચાંદલા લાગશે તમે વિચાર કરો કેટલા સંકલ્પ વિકલ્પ। હા એટલે ઘર ઘર કહેવાય મંદિર મંદિર કહેવાય। એક મેં તમને જોક્સ પણ કીધું હતું બહુ સરસ જોક્સ એટલે સમજવા જેવો। એક ડોસી માને મારા જેવાએ વારંવાર કીધું કે માજી પ્રવચન માં આવતા હોય તો સ્વાધ્યાય સાંભળવા માટે આવતા હોય તો ઘરે બેઠા બેઠા શું કરો છો। ઘણું કીધા બાદ ઈ ડોસી માં પધાર્યા મંદિરમાં દર્શન કરવા ગયા। મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કરીને જ ભાગી છૂટ્યા ઘરે વયા ગયા। પછી બીજે દિવસે મળ્યા તો આપણે પૂછ્યું એને કા ડોસી કાલે કેમ ભગવાનને જોઈને તરત જ ઘરે વહી ગઈ ખબર ડોસીએ જવાબ શું આપ્યો। અરે તમારા ભગવાન તો એટલા ધોળા ધોળા છે ઈ ધોળા ધોળા ભગવાનને જોઈને મને દૂધનું તપેલું યાદ આવ્યું। કઈક સમજાણું હા હવે વિચાર કરો વીતરાગી ભગવાનને જોઈને જેને દૂધનું તપેલું યાદ આવે અને અમારા પદમ પ્રભ મલધારી દેવને તો શાસ્ત્ર તો પ્રતિભિજ્ઞાન નું હેતુ દેખાય છે વ્યવહાર ચારિત્ર અધિકારમાં નિયમસાર વ્યવહાર ચારિત્ર અધિકારમાં શાસ્ત્ર તો પ્રતિભિજ્ઞાન નો હેતુ એમ લખ્યું છે કે અમે જે અનુભવ કરીને આવ્યા એ જ અનુભવની એમાં વાત છે। શાસ્ત્ર વાંચતા વાંચતા અનુભવમાં ગુડુપ થઈ જાય સાધક। રાગીને રાગનો રંગ વૈરાગીને વૈરાગ્યનો રંગ
વીતરાગી ને વીતરાગ નો રંગ. અહીંયા એમ કે છે કશાયના રંગે રંગાયેલા ચિત્ત તત્વની અવગાહના કરી નથી શકતા, હક નહીં પડે, એ રંગ નહીં ચડે એના ચિત્તમાં. જ્ઞાન મે મોહ કી ધૂલ લગી હૈ, ધૂલ લગી હૈ પ્રભુ ધૂલ લગી હૈ, ઇસકો મોહ સે છુડા દો પ્રભુજી. કશાયના રંગે રંગે રંગાયેલા ચિત્તમાં તત્વ અને વૈરાગ્યની વાત નહીં ચડે, એનો રંગ જ નહીં ચડે. હા, દાખલો આપ્યો છે એમાં, નીલે રંગે હુએ કપડે પર કુમકુમ કા રંગ. હવે જો નીલા કલર નો હા શામ વર્ણી કપડું હોય એના ઉપર લાલ રંગ ચડે? નહીં ચડે, દેખાય જ નહીં એના ઉપર. કહેવાનો અર્થ એવું છે ભાઈ, કશાય થી રંજિત જેનું ચિત્ત છે મનમાં, વચનમાં, વાસનામાં, ક્રિયામાં, હક નહીં પડે. આ સ્થિરતા નામની વસ્તુ ના હોય, મન ટકે જ નહીં, તો એ જીવ કેવી રીતે સ્વરૂપ અને સ્વભાવને સમજી શકે? એટલે આ 17મો શ્લોક બહુ સરસ છે. નીલે રંગે હુએ કપડે પર કુમકુમ કા રંગ કઠિનાઈ સે ચડતા હૈ. એમ કહે છે જે કશાયથી ગ્રસિત જીવ છે હા એને તત્વનો રંગ નહીં લાગે. કેમ કે એક મ્યાનમાં બે તલવાર ન રહે, એટલે જ જ્ઞાનીઓએ કીધું છે ને, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાત્માર્થ નિવાસ. અદભુત વાત છે. ચલો એક 2-3 મિનિટ આપણે વાત કરીએ. જો આજનો જે પ્રવચન થયું ને ગુરુદેવશ્રીનો, રત્નત્રય ભક્તના સંદર્ભમાં એ વાત તો થઈ હતી. હા, આમાં જો 114 નંબર નો પ્રવચન આજે 376 નંબર ના પાને, આગે જો જ્ઞાની નિર્મલ રત્નત્રય કો હી આત્મ સ્વરૂપ માનતે હૈ, મોટા અક્ષરે આટલું વાક્ય છે, જો જ્ઞાની નિર્મલ રત્નત્રય કો હી આત્મ સ્વરૂપ માનતે હૈ. હવે અહીંથી વાત, આટલો જ વાક્ય છે, આની ચર્ચા તમે જુઓ પાનો 376, 77, 78, 79, 79. જો અહીં સુધી 79 શું, હા 79 સુધીનો બધો આ લગભગ 1, 2, 3, 4 પાના સુધી એની વ્યાખ્યા કરી ગુરુદેશ. હવે આ બધું શાંતિથી વાંચો તમે લોકો, આત્મ સ્વરૂપ. હા, કેટલું ગહેન છે, વિચાર કરો તમે. આમાં જ્ઞાની અને ધર્મી ની પણ એક મીમાંસા આવી શરૂઆતમાં. હા, અમે તો ધર્મી છીએ, અમે તો જ્ઞાની નથી. અરે ભાઈ, એવું નથી હોતો, જે ધર્મી હોય એ જ જ્ઞાની હોય અને જે જ્ઞાની હોય એ જ ધર્મી હોય. બહુ સરસ પ્રકરણ એમાં આવેલું છે, બીજા ફકરામાં છે, અમારે એટલું જ્ઞાન નથી, અમે તો ધર્મી છીએ. આ બધી વાતો છે. આ જે ધર્મી હોય એ જ્ઞાની હોય, જે જ્ઞાની હોય એ ધર્મી હોય. જો નીચેનો ફકરો થોડોક વાંચો છો, મારું મન નથી છૂટતું, મને તો એમ થાય કે આ આદ્યો 5 પ્રવચન વાંચવું જોઈએ. હા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવ્રત આદિ જે મુનિ ધર્મ, જે વ્રત, એ હો પણ એ આત્મા નહીં, એ આત્માનું સ્વરૂપ નહીં. પંચ મહાવ્રત ના પરિણામ આવે, સમકીતીને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પણ હોય, પણ એ આત્મ સ્વરૂપ નહીં. કેમ કે રાગ છે અને અનાત્મા છે. આ બધું સમજવાનું બહુ છે. આ જો આગળ જો 377માં, નીચેની પંક્તિ 376માં, પણ ત્રિકાળી વસ્તુની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વ સન્મુખની પરિણતિ એને આત્મ સ્વરૂપ કયું છે. બોલો, વ્યવહારના વિકલ્પને આત્મ સ્વરૂપ નહીં કહેવું, એ અપેક્ષાએ આને આત્મ સ્વરૂપ કયું છે. બાકી તો ત્રિકાળી સ્વરૂપ તો જુદું છે. સમજાણું આ રહસ્ય. હા, ત્રિકાળી તો સચ્ચિદાનંદ પ્રભુ, સચ્ચિદાન જ્ઞાનાનંદ આદિ ગુણનો દરિયો છે.
આજે શક્તિનો પ્રકરણ બહુ સરસ આવ્યું. દ્રવ્યત્વ ગુણ ને લીધે દરેક દ્રવ્ય પરિણમે છે. અરે દ્રવ્યત્વ ગુણ ને લીધે પરિણમે છે એમ કેવું વ્યવહાર છે, બાકી પરિણમે છે પોતાથી. દ્રવ્યત્વ ગુણ નું તો એમાં રૂપ છે, સામાન્ય શક્તિ સામાન્ય ગુણ ની વાત. એ બહુ સરસ વાત હતી. તો આમાં સ્વરૂપને બહુ સરસ ગુરુદેવશ્રીએ, અને વાત્સલ્ય જો ગુરુદેવશ્રીનો. હા લાલભાઈ ગયા રાજકોટ, ગયા કેમ ભાવનગર ગયા, શશીભાઈ આવ્યા હતા ને. હા શશીભાઈ ની સાથે કીજો. આ રુચિ વાળા સામે વાળા જીવોને કેટલી નિષ્ઠાથી યાદ કરે. અને હમણાં હું સભામાં એમ કહું, રસિકભાઈ તમે ગઈકાલે કેમ નહોતા, એમ જો હું કહું ને તરત રસિકભાઈ મને ઠપકો આપશે, સાહેબ તમને જાહેરમાં બોલવાનો અધિકાર કોને આપ્યો? હા આ પંચમકાળ, અને 50 વર્ષ પહેલાનો પંચમકાળ ગુરુદેવશ્રીના વખતે. વિચાર તો કરો, ગુરુદેવશ્રી કેટલી કરુણાથી, કઈક કરુણા લાગણી હશે તો જ યાદ કરે ને. હા આપણને કઈ શોખ હોય છે કોઈને નામ લેવાનો અને કહેવાનો, કેમ નથી જીવ સહન નથી કરી શકતા, બહુ વિચિત્ર લાગે, એટલે જ વૈરાગ્ય આવે છે આપણને. હા છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનનો પણ બહુ સરસ સરસ મજાની બધી ચર્ચા કરી છે. એક ફકરો તમને વાંચીને બતાવો, મસ્ત છે ફકરો, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન સંબંધિત છે. 378 નંબરનું પાનું ઉપરનો જો, વિશેષની માત્રા વધી તો ગુરુદેવ કહે છે નિર્મળતાની વધી, નિર્મળતા છે એ વધી એને કારણે થઈ, એને ઠેકાણે વિકલ્પ થઈ. બોલો એટલે છઠ્ઠાનો એમ વ્યવહાર કથન કરવામાં આવ્યો, હજી એમાં પણ ફેર છે. જો ગુરુદેવશ્રીને કેટલો દેખાય છે એમાં, હજી એમાં પણ ફેર છે. છઠ્ઠાની નિર્મળતાને લઈને સાતમાની થઈ એ પણ હજી વ્યવહાર છે. દ્રવ્યનો આશ્રય વધ્યો માટે થઈ એ નિશ્ચય છે, ઠીક. પણ ફરી ગુરુદેવશ્રી કહે છે એમાં પણ હજી બીજી વાત છે. કેટલું કાઢે છે એમાંથી, એ દ્રવ્યનો આશ્રય લીધો માટે નિશ્ચય છે, એમાં પણ હજી બીજી વાત. આશ્રય થયો એમ જે કહેવું એ લક્ષ્ય કર્યું એટલે, બાકી સાતમા ગુણસ્થાનની અપ્રમત્ત દશા એ પોતાથી સ્વતંત્ર થઈ છે. આવા ભેદો પરમાત્માના માર્ગમાં. હા કેદી વાંચશું આ વિચાર કરો. પછીના ફકરામાં વિકારના ષટકારકો જયારે સ્વતંત્ર હોય તો નિર્વિકાર પર્યાયના ષટકારકો સ્વતંત્ર કેમ ન હોય? એ આ બે ફકરા વાંચો તો બીજો અર્ધ કલાક નીકળી જાય. હા અને ભાઈઓ સાંભળો, મને સત્તા સ્વરૂપનો એક વિષય ગઈકાલનો યાદ આવ્યો કે શુદ્ર આદિકમાં જન્મ ન લે, બરાબર, સારા જૈન પરિવારમાં જન્મ લે. ગઈકાલે આપણે આ લીધેલો વિષય, એમાં મેં કીધું હતું જૈન કુળમાં આવ્યા બાદ પણ દેવગુરુ ધર્મનો યોગ મળવો મહાદુર્લભ. હવે સાંભળજો, બહુ સરસ વાત છે કે દેવગુરુ ધર્મ આદિકનો યોગ મળ્યા બાદ પણ એમાં દયાદાન વ્રત પૂજા શીલ આદિકમાં જ અટકેલો રહે. આ એક પોઈન્ટ હતો, યાદ છે? નથી યાદ આવતું? હા કોઈ પ્રતિક્રિયા નથી આવતી એટલે કહું છું. આવ્યું તું ને ગઈકાલે, હા એ વ્યવહારનો રસિયો બનીને રહે, મિથ્યાત્વના અભાવભૂત જે તત્વ નિર્ણય છે એનો રસ ન પડે એને. બોલો એમાં ધર્મની રુચિ ન થાય, એનો મેં ગઈકાલે એનાલિસિસ કરેલો. હા એવી વાત અહીંયા ગુરુદેવશ્રી કરે છે. જો 379 પાનામાં નીચે જો, પર લક્ષે જે વ્યવહાર થાય એ હો, પણ એ આત્મ સ્વરૂપ નહીં. કહો આ બધું દેરાસર અને મંદિરો અને એની પૂજા અને એની ભક્તિ હોય, પણ એ ભાવ મલિન છે. બોલો મંદિર બનાવવાના ભાવ મલિન ભાવ છે, ભક્તિના ભાવ મલિન ભાવ છે, પૂજાના ભાવ મલિન ભાવ છે, કેમ કે આત્મ સ્વરૂપ નથી. આ અધ્યાત્મ છે ગુરુદેવશ્રીનો. તમે વિચાર તો કરો કેટલું આમાંથી કાઢે છે ગુરુદેવશ્રી. હા પછી શિવના સંદર્ભમાં નિરુપદ્રવ, ઉપદ્રવ રહિત એમ લખ્યું છે. જે શિવના આરાધક હોય આત્માના આરાધક હોય, કેમ કે આત્મા અને શિવ એ બેઉ જુદા નથી. શિવ એટલે ઉપદ્રવ રહિત,
राग ने द्वेष एने उपद्रव कहवाय, कषायोनी खदबद एने उपद्रव कहवाय, एवा उपद्रव ना भावो थी जे रहित एवो जे शिव स्वरूपी भगवान आत्मा। बाकी तो एमांथी काढवा जेवो घणुं बधुं छे बराबर, पण समय फरी पाछो जो 10:15 वाग्या छे, हां એટલે હું અત્યારે વિરામ લઉં છું અને ગુરુદેવશ્રીના પ્રવચન ઘરે ફરીથી સાંભળો, ફરીથી વિચારો, આમાં ઘણું બધું છે। નિજ નિધિ નિજ મે બતાઈ યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન વાણી માં કો वंदना शत बार है जिन वाणी भारती तो ही जपो दिन रे शरणा गहे सू पावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोका लोक सुवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो।